સાણંદના ધારાસભ્યએ મીઠાપુર, વેજી અને કોઠા તલાવટી એમ ત્રણ ગામની ટ્રેક્ટરમાં બેસીને મુલાકાત લીધી. ધોરીધજા ડેમનું પાણી છોડાતા બાવરા તાલુકાના મીઠાપુર, કોઠા તલાવડી અને કારીવેજી ગામોના ખેડૂતોને આશરે 4500 હેક્ટર જમીનમાં પાકે જળ સમાધિ લીધેલ છે. મોટી માત્રામાં ખેડૂતોને નુકસાન થયેલ છે. કાચા મકાન પડી ગયેલા છે અને પશુઓની સ્થિતિ પણ કફોડી બની છે અને કોઠા તલાવડી અને કારીવેજી ગામો સંપર્ક વિહોણા બન્યા છે. આ પરિસ્થિતિ જોઈને સાણંદ બાવરા વિસ્તારના ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ બાવરા તાલુકા શ્રી ભરતભાઈ મેર, બાવરા તાલુકા પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ મકવાણા, મહામંત્રી શ્રી જિલ્લા યુવા મોરચો ભાજપ મયુરભાઈ ડાભી, નાયબ મામલતદાર અશોકસિંહ ગોહિલ, નાયબ તાલુકા વિકાસ અધિકારી ભૂપેન્દ્રભાઈ કેજરીવાલ, ઉપપ્રમુખ શ્રી બાવરા યુવા મોરચા ભાજપ શ્રી પ્રકાશભાઈ ગોહિલ, મંત્રી શ્રી બાવરા તાલુકા ભાજપ ધર્મેશભાઈ રાઠોડ, તાલુકા પંચાયત સભ્ય શ્રી પરસોત્તમભાઈ સોલંકી અને ભાજપના કાર્યકરોએ સ્થળ ઉપર જઈને નિરીક્ષણ કર્યું હતું. ધારાસભ્ય કનુભાઈએ જરૂરિયાતમંદોને ફ્રૂટ પેકેટ, પશુઓ માટે ઘાસચારો આરોગ્ય ટીમ મોકલવા પણ કહ્યું છે કે જો કોઈના કાચા મકાન હોય તો લોકોના સ્થળાંતર માટે સગવડ કરી આપવા કહ્યું છે. સોહિલ ગોહિલ, ZS TV, અમદાવાદ. પાણી વધારે પડતું જ્યારે આ ગામની અંદર આવ્યું છે ત્યારે ગામની અંદર અહીંયા રોડ ઉપર, રસ્તા ઉપર લગભગ 2 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે. ત્યારે ગામની મુલાકાતે આવે છે અધિકારી શ્રી, અમારા પાર્ટીના કાર્યકર્તાઓ, સૌ આ ગામના સરપંચશ્રીઓ, અધિકારીઓ, ગામના આગેવાનો બધા જ અહીં આગળ ગામની અંદર જ્યારે પરિસ્થિતિ જોઈ છે અને ત્યાં ક્યાંય પણ કંઈ જરૂરિયાત હોય તો એ માટે સૂચના પણ આપેલી છે. જ્યાં ગામની અંદર ઘાસચારાની વ્યવસ્થાની જરૂર હોય તો એના માટે અધિકારીઓને પણ સૂચના ગઈ આવતીકાલે લગભગ જરૂર હશે તો ત્યાં આગળ દરેક ગામમાં 3 ગામની અંદર ઘાસચારાનું વિતરણ પણ કરવામાં આવશે અને જરૂરિયાતમંદ જેવા કુટુંબીજનો હશે જેને રાશનની કીટનું વિતરણ કરવા માટે પણ આવતીકાલે આયોજન રાખેલું છે અને ક્યાંય પણ રોગચાળો ના ફેલાય એના માટે લઈને આરોગ્યની ટીમને પણ સૂચનામાં આપવામાં આવી છે કે ત્યાં પણ ડીટીપી છંટકાવ કરવાનો થતો હોય તો એ પણ કરવામાં આવે. તદઉપરાંત ક્યાંય કોઈના જો કાચા મકાનો હોય અને એમને જો ફિટ કરવાનો તો એ માટે પણ સૂચના આપવામાં આવે અને ગામવાસીઓને એ પણ કહેવામાં આવશે કે ક્યાંય પણ જરૂરિયાત હોય ગામના ખરેખર અહીંયા જરૂરિયાત ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે અને પાણી માટે કાયમી નિકાલ થાય એવું આયોજન માન્ય ધારાસભ્ય સાહેબ સાથે ચર્ચા કરી છે અને ઉપર પ્રાંત સાહેબ, કલેક્ટર સાહેબને પણ અમે આ બાબતે વિગતવાર રિપોર્ટ કરશું. આવતીકાલે માન્ય ધારાસભ્ય સાહેબ છે કીધું એમ રેશન કીટ, જરૂરિયાતમંદોને ઢોર ઢાંખર અને ઘાસચારો આપવાનું થશે તો પણ અમે પૂરો પાડીશું. તંત્ર તમામ શક્ય તેટલા પ્રયત્નો કરશે. 24 તારીખે પણ અમે મુલાકાત લીધી હતી અને તમામ ગામોની પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા અને બધા ગામના લોકોનો, સરપંચશ્રીનો અને તમામનો સારો સહકાર છે અને બધા સાથે રહી ટીમવર્કથી અને સરસ અને પબ્લિકને કંઈ જાનહાનિ ન થાય અને ઢોર ઢાંખર કોઈ પણ બનાવ બને ને અનિચ્છનીય બનાવ ન બને એ માટે પૂરતી તકેદારી માન્ય ધારાસભ્ય સાહેબ સાથે અને સાથે મુલાકાત કરેલ છે અને બહુ પબ્લિક અને બધાએ અમને સહકાર આપેલ છે. તંત્રને તંત્ર ગમે તે ટાઈમે એલર્ટ છે અને 24 કલાક ગમે તે ટાઈમે બધા એકબીજાના સંપર્કમાં છીએ. કોઈ અત્યાર સુધી બનાવ બનેલ નથી અને બહુ વ્યવસ્થિત બધું તંત્ર પુરવઠા માટે અમે ઉપરથી જે સૂચના મળે એ પ્રમાણે આગળ કામ કરીએ છીએ.